अमदावाद अने गांधीनगर में ओवरब्रिज रेलवे कनेक्टिविटी तेमज रस्ता निर्माण माटे पण अमित शाह सांसद तरीके घना सक्रिय रहा है। घना प्रोजेक्ट पूरा थया छे तो घना चाली रहा है, जेमां वर्षो जूनी समस्याओनो अंत पण आव्यो छे। गांधीनगर लोकसभा बैठक नो मोटा भागनो विस्तार अमदावाद मां आवे छे। अमदावाद अने गांधीनगर ना ट्वीन सिटी तरीके विकास माटे एसजी हाईवे सौथी निर्णायक परिबळ छे। हाईवे पर ट्राफिक नुं भारण घटाडवा घणा प्रोजेक्ट चाली रह्या छे। अमित शाह आ तमाम प्रोजेक्ट नुं सतत निरीक्षण करता रहे छे। सरखेज थी चिलोडा सुधी 6 मार्गीय हाईवे नुं निर्माण पूर्णताना आरे छे। एसजी हाईवे पर अलग अलग ट्राफिक जंक्शन पर फ्लायओवर अने अंडरपास नुं निर्माण थई रह्युं छे अने केटलाक फ्लायओवर कार्यरत पण थई गया छे। તાજેતરમાં જ અમિત શાહે વૈષ્ણોદેવી પાસે ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું। ફ્લાયઓવર અને અંડરપાસથી સરખેજ અને ગાંધીનગર વચ્ચે પરિવહનનો સમય ઘટાડીને 30 મિનિટ જેટલો કરવાનું આયોજન છે। માનીય અમિતભાઈએ આખે આખો જે એસજી હાઈવે ગાંધીનગરથી જોડતો છે સરખેજ સુધી, એની અંદર જે બ્રિજોનું નિર્માણ છે એ નિર્માણ સાથે ગાંધીનગરથી નીકળેલો માણસ મને લાગે ત્યાં સુધી જો બ્રિજો દરેકે દરેક તૈયાર થઈ જશે તો હું નથી માનતો કે 20-25 મિનિટથી વધારે એને છેક ગાંધીનગરથી સરખેજ સુધી પહોંચતા હતા, જે અત્યારે આપણે કલાકથી 1.5 કલાકની ગણતરી મૂકી શકાય। હાઈવે ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ ટ્રાફિકનું ભારણ ઘટાડવા ફ્લાયઓવર અને અંડરપાસ પર ભાર મુકાયો છે। સાબરમતી, નારણપુરા, ચાંદલોડિયા અને ઘાટલોડિયા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ઘટાડી શકાય છે, સાથે જ અહીં નવી ટીપી સ્કીમ પણ તૈયાર થઈ રહી છે। આ વિસ્તાર ભૂતકાળમાં અમિત શાહનો વિધાનસભા વિસ્તાર હતો। નિર્ણયનગરથી લઈ અને ત્રાગડ સુધી અત્યારે 9 જેટલા અંડરબ્રિજ સંપૂર્ણ કામ એનું પૂર્ણ થઈ ગયું છે। એમાંથી અમે 5 લોકાર્પણ પણ કરી દીધા છે। 3-4 બાકીના જે કામો છે એ અત્યારે એની લગભગ છેલ્લા સ્ટેજ એટલે કે સંપૂર્ણ કામ પૂર્ણ થવાના આરા ઉપર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે કનેક્ટિવિટી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ ભાર મૂક્યો છે। રેલવે ટ્રેક નેટવર્કથી ઘેરાયેલા સાબરમતી અને રાણીપ વિસ્તારને ટ્રાફિક સહિતના જૂની સમસ્યાઓથી રાહત મળી છે। સાબરમતી વિસ્તારમાં 9 અંડરપાસ અને 2 નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થયું છે। ચાંદલોડિયા રેલવે સ્ટેશને તો ટિકિટ બુકિંગ પણ થાય છે। ચાણક્યપુરીમાં રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જ્યારે સાબરમતી રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન કરાયું છે। ચાંદલોડિયાનું રેલવે સ્ટેશન ખૂબ વર્ષોથી આ પશ્ચિમ વિસ્તારની અંદર પ્રજાની માગણી હતી, એ પણ આજે જ્યાં માટે એની સંપૂર્ણ સુવિધા સાથે આપણે ખુલ્લું મૂક્યું છે। ત્યાં પણ ટિકિટનું બુકિંગ થાય છે। સાબરમતી રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે। પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સાબરમતીમાં વર્કશોપનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે। આ પ્રોજેક્ટનું પણ અમિત શાહ સતત નિરીક્ષણ અને સમીક્ષા કરે છે। માળખાગત સુવિધાઓનો વિકાસ લોકોની સુખાકારી સાથે સીધી રીતે જોડાયેલો છે। આ વાત સાંસદ અને દેશના ગૃહમંત્રી તરીકે શાહ બરાબર સમજે છે। મયુર માકડિયા, News18 ગુજરાતી। ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થયો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। પ્રથમ વરસાદ જ ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને વાવણી કરી નાખી, પરંતુ વાવણી બાદ જે વરસાદ આવવો જોઈએ તે નથી આવ્યો। સારા વરસાદની આશા સાથે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાં વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદે હાથતાળી આપતા ઉગેલા છોડ મુરઝાઈ રહ્યા છે। છોટાઉદેપુર પંથકના ખેડૂતોએ મકાઇ, સોયાબીન, કપાસનું વાવેતર કર્યું અને છોડ પણ ઉગી નીકળ્યા, પણ સમયસર બીજો વરસાદ ન આવતા પાક વળી જવાની ભીતિ સેવાઈ રહી છે। ચાલુ થઈ ગયો વરસાદ એટલે બધો જ બિયારણ લોકોએ મેકી દીધું, પછી વરસાદ આ પાછો બંધ થઈ ગયો। હવે ખેડૂતો શું કરે, પાછા હવે બિયારણ દેવું કરીને કરશે તો હજુ વરસાદ પર આવે એવું લાગતો નહીં, કપાસ મળી ગયો। વરસાદ ખેંચાવાથી જે પહેલાનું બિયારણ હતું તે અમારું નુકસાન થયું, ફેલ થયું, એટલે ફરી અમારે કલ્ટિવેશન ટ્રેક્ટર મારીને ખેડ કરીને ફરી બિયારણ ઓરવું પડશે। ફરી ખેંચાય તો પછી તો ફરી પાછું એનો એ જ રિપીટ થાય એ જ પોઝિશન અને મહત્વના સમાચારો સાથે પાછા ફરી એક